बन्नी विस्तारमां जंगल खाता द्वारा गैरकायदेसर रीते प्लॉट बनाववा बाबते जिला समाहर्ता ने बन्नी विस्तारना सरपंचो अने आगेवानो द्वारा योग्य न्याय माटे आवेदनपत्र अपायुं। बन्नी विस्तार चरियाण विस्तार छे, जेमां पशुपालन मुख्य व्यवसाय छे। त्यां गौचर जमीन हवे मांड मांड बची छे, जे बची छे त्यां जंगल खाता द्वारा पोतानी मनमानी करी स्थानिक ग्राम पंचायतना नियमोने नेवे मूकी गौचर जमीनोमां खाडा खोदी नखाय छे, जेनो अमने विरोध छे। जो आवी रीतना खाडा खोदी जंगल खाता द्वारा प्लॉट बनावी देवामां आवशे तो अमारा पशुओ भविष्य चरियाण क्यां करशे, तेवा अनेक आक्षेपो साथे आजे जिला समाहर्ताने बन्नी विस्तारना सरपंचश्रीओ અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય અપાવવા માંગ કરાઈ છે। મારું નામ કમાલ સાલસા સૈયદ, માજી સરપંચ ભિરંડિયારા। અત્યારે અમારો ખાસ તો ફોરેસ્ટવાળા જે કનડગત કરે છે અમારે બન્ની વિસ્તારમાં, મોટા મોટા વાડા બનાવી હજારો એકરોમાં જમીન ખોદી પહેલાં પણ જૂના વાડાઓ બનાવેલ છે, તેમાં એક કિલો પણ ઘાસ કોઈ દિવસ એ લોકોએ બનાવ્યો નથી। પણ અત્યારે હાલે જબરદસ્તી કનડગત કરે છે અને પોલીસની બીક બતાવે છે। જ્યારે જ્યારે માલધારીઓ આ લોકો આવે ત્યારે કે તમારે અહીંયા પાસે પરમિશન છે, આ બાજુ પરમિશન છે, હકીકતમાં આ લોકો પાસે એવો કોઈ પણ બંધારણીય પરમિશન એ લોકો પોતાને પાસે પણ નથી। ખરેખર અમારે ખોટી રીતે કનડગત કરી પાવરનો રોગ બતાવી અને ખરેખર જે મોટા મોટા વાડાઓ બનાવે છે, હકીકત અમારા બન્નીવાસીઓ માટે ઘણું નુકસાનકારક છે। અને અમારે અત્યારે ગામની પાદરમાં જ્યાં જ્યાં પણ ચરિયાણ જમીન હોય છે ત્યાં લોકો વાડા બનાવવાની અત્યારે મનસૂબો કરે છે, અને ખરેખર ત્યાં વાડા બનાવવાની, કારણ કે જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે 5 થી 6 ફૂટ પાણી ભરાય છે, ત્યારે અમે ત્યાં અમારા માલધારીઓ અમારા ઢોરો ઢાંખર અને પોતાના બાળકો લઈ અને ત્યાં આશરો લઈએ છીએ। એ જગ્યાઓ પણ આ લોકોની બુરી નજર છે કે અહીંયા પણ અમે વાડા બનાવીએ, ખરેખર સરકારના પૈસા પણ વેડફાય છે અને એ લોકો સરકારના પૈસા નામે ખોટો ઘેર ઉપયોગ અને તદ્દન ભ્રષ્ટાચાર આગળ પણ કરેલ છે, અને કોઈ દિવસ એ લોકો ત્યાં આરટીઆઈ માંગીએ છીએ ત્યારે પણ એ લોકો આવતા નથી। ખરેખર અમે પહેલાં પણ તંત્રને, માન્ય મુખ્યમંત્રીશ્રી અને કલેક્ટર સાહેબશ્રી તેમજ લગતા વળગતા તમામ અધિકારીઓને મીડિયા મારફતે અમે પહેલાં પણ એ વાત કરી છે કે પહેલાં અમારું સેટલમેન્ટ થાય, અમારી બનીનું જે ગામતળ સીમતળ ગૌચર જે નક્કી થાય, અને જે પણ સરકારશ્રી દ્વારા જે પણ જે રીતે પણ જમીન આપવામાં આવે એ રીતે પહેલાં અમારી નિયમ થાય। હકીકતમાં એના પાછળ જ્યાં પણ સરકાર જમીન જેને પણ આપે અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારા હક્કો પહેલાં કરી આપે, કારણ કે 700 વર્ષથી અમે રાજા સહિતથી અમે બનીના એક તો ચરિયાણ વિસ્તાર છે, ઘાસિયા મેદાન છે, અને ત્યાં ખાસ કરી પશુઓ માટે જ છે। ત્યાં કોઈ પણ આવો વાડો કે આવો ખરેખર આટલા હેક્ટર જમીનનો વાડો ન હોવો જોઈએ, એના માટે ખરેખર આ વસ્તુ એવી છે કે અહીંયા વાડો બનાવવામાં ના આવે। અને જો જમીન મહેસૂલ હસ્તે અત્યારે પણ છે અને એ લોકો માન્ય, જ્યારે પણ માન્ય ગ્રીન ટ્રિબ્યુનલનો એ લોકો રોપ બતાવે છે કે માન્ય ગ્રીન ટ્રિબ્યુનલનો એવો કોઈ આદેશ જ નથી કે જ્યાં પણ ફોરેસ્ટને જમીન આપવામાં આવી હોય, અને જ્યાં સુધી અમારો આ હક અને અમને ન મળે અને જો ફોરેસ્ટ વધારે મનમાની કરશે તો અમે કલેક્ટર ઓફિસમાં ગાંધી ચિંધ્યા માર્ગે જશું। ઓસ્લો મેડિકોસ એલોપેથિક, આયુર્વેદિક, કોસ્મેટિક્સ, સર્જિકલ, વેટરીનરી, પરફ્યુમ્સ, ચોકોલેટ્સ, ગોરમેટ પ્રોડક્ટ્સ। એડ્રેસ નોંધી લેશો, 30 ગ્રાઉન્ડ ફ્લોર, ગોલ્ડન આર્કેડ, પ્લોટ નંબર 141-142, સેક્ટર 8, ગાંધીધામ, કચ્છ। ઈમેલ એડ્રેસ oslomedicos@gmail.com। જલારામ એન્ટરપ્રાઇઝ, લો બજેટ, મીડિયમ બજેટ અને હાઈ બજેટ ન્યૂ મકાન પ્લોટ માટે મળો। ભુજ અને માધાપરના પોર્સ એરિયામાં ન્યૂ મકાન બુકિંગ માટે મળો। 80% થી 90% સુધી લોનની સગવડ, મકાન તથા દુકાન ભાડે લેવા અથવા દેવા માટે મળો। જીગર વી નાકર, 9725161177, 9499587527। એકે કન્સલ્ટન્સી, ઈમેલ એડ્રેસ kashyapmota@homeconsultancy@gmail.com। હોમ લોન, મોર્ગેજ લોન, પ્રોપર્ટી લોન, પ્રોજેક્ટ લોન, પર્સનલ લોન કરાવી આપવામાં આવશે, તેમજ નવા તથા જૂના મકાનની લેવેચ માટે મળો। પહેલા માળે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, નીલકંઠનગર સામે ઓસિસ હોટેલની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, માંડવી, કચ્છ। 370465। કશ્યપ મોતા, મોબાઈલ નંબર
નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.